નમસ્કાર, સમાચાર સુપર ફાસ્ટ સાથે હું છું કલ્પના શાહ. દેશમાં પેટ્રોલ ડીઝલના અવિરત વધતા ભાવ સામે વિપક્ષોએ આજે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું. ભારત બંધનું આ એલાન સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનું હતું. કોંગ્રેસે આપેલા આ રાષ્ટ્રવ્યાપી બંધના નિર્ણયને વિપક્ષના 20 પક્ષોએ સમર્થન આપ્યું, જેમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ, આરએલડી, આરજેડી, નેશનલ કોન્ફરન્સ, ડાબેરી પક્ષો, આમ આદમી પાર્ટી, ટીડીપી સહિત વિવિધ પાર્ટીનો સમાવેશ થાય છે. મનસેએ પણ વધતા પેટ્રોલના ભાવને લઈને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું. કચ્છના ભુજમાં કોંગ્રેસના ભારત બંધના એલાનનો ફિયાસ્કો થયો. શહેરમાં બંધ કરાવે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી. 20 થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવતા કાર્યકર્તાઓ વિખેરાઈ ગયા. કોંગ્રેસે શાળા કોલેજ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો. તો તાપીમાં પણ બંધને બહોળો પ્રતિસાદ મળ્યો. જિલ્લાની તમામ દુકાનો બંધ જોવા મળી, સાથે મોટાભાગની શાળા કોલેજ પણ બંધ રખાઈ. બંધ કરાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય પણ રસ્તા પર ઉતરી આવ્યા. અમદાવાદના કુબેરનગરમાં મહિલા કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. મહિલા પોલીસે મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી. રાજકોટમાં બંધના એલાનને સમર્થન જોવા મળ્યું. બંધને લઈને શાળા કોલેજો બંધ રાખવામાં આવી. મોટાભાગની ખાનગી શાળાઓ સ્વયંભૂ બંધ રહી. કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ શહેરની વિવિધ શાળાઓ અને દુકાનો બંધ કરાવવા માટે પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેમની અટકાયત કરી લીધી. દાહોદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. બંધ કરાવવા નીકળેલા 15-20 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. નવસારીમાં કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. રેલવે સ્ટેશન નજીક કાર્યકર્તાઓએ બંધ કરાવતા કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. અમદાવાદમાં બંધને પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને દુકાનો બંધ કરાવી. અમદાવાદના રિલીફ રોડમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ દુકાનો બંધ કરાવી એએમટીએસને પણ તેમણે રોકી હતી. અમરેલીમાં કોંગ્રેસના ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો. રાજકમલ ચોક વિસ્તાર સજ્જડ બંધ રહ્યો. શહેરના કેટલાક વિસ્તારમાં દુકાનો ખુલ્લી રહી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલને બંધ કરાવવાનો પ્રયત્ન કરતા કોંગ્રેસના 10 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. સ્ટેશન રોડ પર એક્સિસ બેંક બંધ કરાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ. રાજકોટના ચુનારા વડ ચોકમાં ટાયર સળગાવવામાં આવ્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટાયર સળગાવીને વિરોધ નોંધાવ્યો છે. ચુનારા વડ ચોકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રસ્તા વચ્ચે 2 ટાયર સળગાવ્યા છે કોંગ્રેસી કાર્યકર્તાઓએ. અમરેલીમાં પરેશ ધાનાણી બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા. શહેર બંધ કરાવવા માટે પરેશ ધાનાણીએ વિનંતી કરી. કલમ 144ના પગલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી શહેરમાં એકલા નીકળી પડ્યા અને વેપારીઓને વિનંતી કરતા બજારો સજ્જડ બંધ થઈ. વડોદરામાં બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ કરાવવા રસ્તા પર ઉતરી પડ્યા હતા. રસ્તા પર તૈનાત પોલીસ કાફલાએ તેમની અટકાયત કરી. સુરતમાં પાંડેસરા બીઆરસી ચોકડી ખાતે વિરોધ કરતા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. કાર્યકર્તાઓને રસ્તા પર બેસી વિરોધ કરતા અટકાવાયા. અમદાવાદના લાલ દરવાજામાં દુકાનો બંધ કરાવવા નીકળેલ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. કોંગ્રેસના કાર્યકર્તાઓને એએમટીએસ રોકતા પોલીસે પકડી લીધા. અંબાજીના દાંતામાં બંધની અસર જોવા મળી. કોંગ્રેસી કાર્યકર્તાઓએ ટાયરો સળગાવી રસ્તા રોકો આયોજન કર્યું. ત્યારબાદ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. અમદાવાદ ગાંધીનગરના અડાલજ હાઈવે પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા.
અને રસ્તા પર બેસી વાહનોની અવરજવર બંધ કરાવી કોંગ્રેસ કાર્યકર્તાઓએ વાહનો રોકતા વાહનોની રસ્તા પર કતારો લાગી હતી. આણંદના તારાપુરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો. કોંગ્રેસે આપેલ બંધને પગલે વહેલી સવારથી શહેર બંધ રહ્યું. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો. સાબરકાંઠાના તલોદમાં બંધ કરાવવા જતા કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. ઈડરમાં બજારો બંધ કરાવવામાં આવ્યા. સાબરકાંઠાના ટાવર ચોકમાં કોંગ્રેસે વિરોધ નોંધાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ. સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીની અટકાયત કરવામાં આવી. કાપોદ્રામાં 3થી વધુ શાળા કોંગ્રેસે બંધ કરાવી. લક્ષ્મણનગરમાં દુકાનો અને શાળા બંધ કરાવાઈ. બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી કોર્પોરેટર નિલેશ કુંભાણીની અટકાયત કરાઈ. સમગ્ર ભારત બંધને આપવામાં આવેલ એલાનના સંદર્ભમાં અમદાવાદમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજીવ સાતવની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા. જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 51 લોકોની અટકાયત કરાઈ. શહેર બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. બનાસકાંઠાના ડીસામાં બંધના એલાનના પગલે રસ્તા પર ચક્કાજામ કરાયો. નેશનલ હાઇવે નંબર 14 પર ટાયરો સળગાવીને ચક્કાજામ કરાયો. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી બંધને સમર્થન આપ્યું. તમામ વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખી. જામનગરમાં કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત કરવામાં આવી. બંધ કરાવવા નીકળેલા એમએલએની અટકાયત કરાઈ. સાથે જ પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી. છોટાઉદેપુરમાં કોંગી કાર્યકર્તાઓએ ઠેર ઠેર બંધ કરાવવા નીકળ્યા હતા. ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. વિરોધ નોંધાવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. બોટાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઠેર ઠેર બંધ કરાવી. હીરાના કારખાના પણ બંધ કરાવ્યા. બોટાદમાં ટાયરો બાળીને વિરોધ કરાયો. બનાસકાંઠામાં ભારત બંધને પગલે થરાદ સજ્જડ બંધ રહ્યું. કોંગ્રેસે ઠેર ઠેર બજારો અને શાળા બંધ કરાવી હતી. ટાયર બાળી વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. અરવલ્લીના બાયડમાં કોંગ્રેસે પોલીસ સાથે બબાલ કરી. બંધ કરાવતી વખતે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી. કોંગી કાર્યકર્તાઓએ પુતળું બાળીને વિરોધ નોંધાવ્યો. કાર્યકર્તાઓએ મોંઘવારી હાય હાયના નારા લગાવી મોંઘવારીનું પુતળું બાળ્યું હતું. અમદાવાદમાં કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખની તબિયત લથડી. અટકાયત બાદ તેમની તબિયત લથડી હતી. બીપી લો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. વડોદરામાં સવારથી જ સિટી બસ સેવા બંધ રાખવામાં આવી. શહેરમાં ફરતી તમામ સિટી બસ સ્ટેન્ડમાં જ ઉભી રાખી દેવામાં આવી હતી. સિટી બસ બંધ થતાં રોજ મુસાફરી કરતા મુસાફરો અટવાઈ પડ્યા. ભારત બંધને પગલે અમદાવાદની મોટાભાગની શાળાઓ કોંગ્રેસે બંધ કરાવી. સ્કૂલ બસને અટકાવીને પરત મોકલી હતી. અમદાવાદના રાયપુરમાં કોંગ્રેસે રસ્તા પર ઉતરીને બસને અટકાવી હતી. અમદાવાદના શાહપુરમાં બંધને પગલે બસના કાચ તોડવામાં આવ્યા. કોંગ્રેસી કાર્યકર્તાઓએ સ્કૂલ બંધ કરાવી. જ્ઞાન યજ્ઞ અને ટીઓરિયા હાઈસ્કૂલ બંધ કરાવવામાં આવી. બંધના એલાન અંતર્ગત કોંગી કાર્યકર્તાઓ અમદાવાદની શાળાઓ પણ બંધ કરાવવા પહોંચ્યા. બોડકદેવ વિસ્તારમાં એઆઈએસ સ્કૂલ વિદ્યાર્થીઓએ બંધ કરાવી હતી. વડોદરાના કારોલી બાગમાં રાત્રિ બજાર પાસે કેટલાક લોકોએ ટાયરો સળગાવ્યા. સિટી બસના કાચ તોડ્યા. આ ઘટનાને કારણે વડોદરા પોલીસ સતર્ક બની. હાલ સ્થિતિ છે કાબૂમાં. અરવલ્લીમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ સામે આવ્યો. બાયડની આર્ટસ કોલેજ કોંગી કાર્યકર્તાઓએ બંધ કરાવી. મોડાસામાં પણ કોલેજ બંધ રખાઈ. જિલ્લાના એસટી બસના 90 રૂટ બંધ કરાતા એસટી ડેપોમાં બસનો ખડકલો જોવા મળ્યો.
અરવલ્લીમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં એસટી બસના કેટલાક રૂટ બંધ કરાયા. 16 જેટલી બસના રૂટ બંધ કરાયા. અમુક વિસ્તારમાંથી એસટી બસને પરત બોલાવી લેવાઈ. આજે ભારત બંધના એલાનને પગલે રવિવારે મોડી રાત્રે શામળાજી પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટાયરો સળગાવ્યા હતા, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાઈવે પરના ટ્રાફિક જામને યથાવત કરવા માટે પ્રયત્ન પોલીસે કર્યો હતો. હાલ સ્થિતિ અંકુશમાં. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આપેલ બંધ અંતર્ગત વડોદરામાં કોંગી કાર્યકર્તાઓએ શાળાઓ બંધ કરાવી. પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ રોઝરી હાઈસ્કૂલમાં કોંગી કાર્યકર્તાઓ ધસી ગયા. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને છોડી મૂક્યા. ભારતભરમાં બંધને પગલે ઠેર ઠેર કોંગી કાર્યકર્તાઓએ શાળાઓ અને કોલેજો બંધ કરાવી. સુરતમાં કોલેજ બંધ કરાવનાર કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. સુરતમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા. એનએસયુઆઈએ સ્કૂલ બંધ કરાવી. કોંગી કાર્યકર્તાઓએ પેટ્રોલ પંપ પણ બંધ કરાવ્યા. સુરતના વરાછામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. વરાછામાં દુકાનો ને બંધ કરાવવા કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા. દુકાનો બંધ કરી દેવામાં આવી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. સુરતના લિંબાયત વિસ્તારમાં ટાયરો સળગાવી દેવાયા. યોગી ચોક વિસ્તારમાં કોંગ્રેસે દુકાનો બંધ કરાવી. અમુક વિસ્તારમાં લોકોએ સ્વેચ્છાએ દુકાનો બંધ કરી. ભરૂચમાં ભારત બંધને સમર્થન આપવા ભરૂચના દહેજ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો. ભારત બંધને લઈને કોંગ્રેસે કર્યો ચક્કાજામ. ભરૂચમાં વિપક્ષે વિરોધ દર્શાવ્યો. વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે રસ્તા પર ટાયર સળગાવીને વિરોધ કર્યો. ભરૂચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઓફિસે જતા કામદારોને અટકાવ્યા. મનુબર ચોકડી પાસે કંપનીની બસ અટકાવી કામદારોને ઓફિસે જતા રોક્યા હતા તેમણે. ભરૂચમાં કોંગ્રેસે એપીએમસી માર્કેટમાં દુકાનો બંધ કરાવી. આજે ભારત બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે પ્રયત્ન કર્યા. સુરેન્દ્રનગરમાં આવતી જતી તમામ એસટી બસ બંધ કરવાનો નિર્ણય લેવાયો. તમામ 63 રૂટ સહિત તમામ બસ બંધ કરવામાં આવી. ગ્રામ્ય વિસ્તારમાં ગયેલી બસને પરત બોલાવી લેવામાં આવી. ભારત બંધના એલાનને પગલે જામનગરમાં એનએસયુઆઈએ સ્કૂલ કોલેજ બંધ કરાવી. એનએસયુઆઈએ કોલેજ પર હલ્લા બોલ કર્યું. જામનગરમાં સ્કૂલ અને પેટ્રોલ પંપ પર કડક પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો. અમદાવાદમાં ભારત બંધને પગલે કોંગ્રેસી કાર્યકર્તાઓએ સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલને બંધ કરાવી. અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. એનએસયુઆઈના કાર્યકર્તાઓ એલડી કોલેજ બંધ કરાવવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમને પકડી લેવાયા. આજે બંધના એલાન અંતર્ગત એનએસયુઆઈએ સ્કૂલ કોલેજ બંધ કરાવી, જેના કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી. કોલેજમાં લેક્ચર ચાલી રહ્યા હતા તે દરમિયાન એનએસયુઆઈના કાર્યકર્તાઓએ અચાનક જ પહોંચીને ખલેલ પાડી હતી. શિક્ષકો સાથે ગેરવર્તણૂક કરી હતી ત્યારે વિદ્યાર્થીઓને ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવ્યા. એનએસયુઆઈએ કરેલ આ કૃત્યને વિદ્યાર્થીઓએ અયોગ્ય ગણાવ્યું. અમદાવાદમાં દાણી લીમડામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ચારે તરફ દુકાનો શાળાઓ કોલેજો બંધ કરાવવા પહોંચ્યા. દાણી લીમડામાં કાર્યકર્તાઓએ બીઆરટીએસ બંધ કરાવી હતી. દાહોદમાં ભારત બંધને પગલે કોંગ્રેસે દુકાનો બંધ કરાવી. કોંગી કાર્યકર્તાઓ દુકાનો બંધ કરાવવા બજારમાં નીકળ્યા. દાહોદના ધારાસભ્ય વજયસિંહ પણદા પણ કાર્યકર્તાઓ સાથે દુકાનો બંધ કરાવવા માટે પહોંચ્યા હતા.
પંચમહાલમાં ભારત બંધને પગલે ગોધરાની મોટાભાગની શાળાઓ બંધ રાખવામાં આવી. જે શાળાઓ ચાલુ હતી તે શાળામાં આવેલ વિદ્યાર્થીઓને પરત મોકલાયા. કોંગ્રેસે મોડાસામાં બજારો બંધ કરાવવા તેમજ ચાર રસ્તા પરનો પેટ્રોલ પંપ બંધ કરાવ્યો. ભારત બંધના પગલે જિલ્લા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. પાટણ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓએ દેખાવો કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. બંધને પગલે મોટાભાગના બજારોમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો. ચાલુ દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ 8 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. રજા લઈએ તે પહેલા આપને જણાવી દઈએ, સતત ન્યૂઝ અપડેટ્સથી વાકેફ રહેવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.